દક્ષિણ ગુજરાતના માછીમાર ભાઈઓને ગુજરાતના દરિયામાં ફિક્સિંગ દરમિયાન બોક્સ ફિક્સિંગ એટલે કે ખૂંટામારી કરવામાં આવતી ફિક્સ ફિક્સિંગ પદ્ધતિને નુકસાન થાય છે, જેને લઈને શ્રી માછીમાર વ્યવસ્થાપક સમિતિ ટ્રસ્ટ દ્વારા ધોલાઈ બંદર દ્વારા ધોલાઈ ખાતે એક મીટિંગનું આયોજન કરી નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી. દક્ષિણ ગુજરાતના ઉમરગામથી ભરૂચ સુધીના જન્મજાત માછીમાર ભાઈઓ દરિયામાં પોતાની હદ વિસ્તારમાં જઈને માછીમારીનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમની પાસે સ્થાનિક હદ વિસ્તારમાં માછીમારી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી અને દરિયામાં માછીમારી જ તેમનો એકમાત્ર ધંધો છે. તેવા સંજોગોમાં જાફરાબાદ, શિયાળકોટ અને રાજપરા તેમજ તેના આજુબાજુના માછીમાર ભાઈઓ 80-90 નોટિકલ માઇલ અને સુરત, નવસારી, વલસાડના બંદરથી 7 નોટિકલ માઇલ સુધી ઘૂસી આવેલ છે. દરિયામાં ખૂંટા મારીને દરિયામાં 7-12ની માલિકીનો હક ધરાવતા હોય તેમ દરિયામાં 70% ઘેરાવો કરેલ છે, જેથી દરિયામાં ખૂંટા મારેલ હોવાથી ટ્રોલિંગ બોટવાળા પણ ફિશિંગ કરી શકતા નથી અને સ્થાનિક માછીમારી ભાઈઓ જેવા ગિલનેટ નાખી દરિયામાં ફરતો ધંધો કરે છે તેઓની ગિલનેટ ખૂંટામાં ફસાઈ જવાના કારણે વેપાર ધંધાના સાધનોને મોટું નુકસાન થાય છે, જેથી હાલ મચ્છીનો ધંધો બંધ પડી જતાં રોજી રોટી સીનવાઈ જવાથી બેરોજગાર બનેલ છે અને માછીમારોએ પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે દરિયામાં ખૂંટા મારી જે મચ્છી પકડવામાં આવે છે એ કાયમી બંધ કરવામાં આવે તેવી માંગ કરતું એક આવેદનપત્ર આજ રોજ નવસારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે. ઓફિસ કશ્યપ છે, ડેશ ટીવી, નવસારી.